ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? મિત્રો, હું આશા રાખું છું કે તમે બધા મજામાં જ હશો. તો મિત્રો, તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર 181 ઉપર જુઓ. તમારી આસપાસના લોકો પાસેથી માહિતી મેળવો. તો મિત્રો, તમારી આસપાસ એટલે કે તમારી આજુબાજુ ઘણા બધા લોકો રહેતા હશે, બરાબર ને? મમ્મી, પપ્પા, ભાઈ, બહેન, દાદા, દાદી, કાકા, કાકી, તમારી બાજુમાં તમારા પાડોશી રહેતા હશે, બરાબર ને? તો મિત્રો, તમારે તમારી આજુબાજુમાં રહેતા લોકો પાસેથી કેટલીક માહિતી ભેગી કરવાની છે, બરાબર ને? કઈ કઈ માહિતી ભેગી કરવાની છે એની સમજ હું તમને આપીશ, બરાબર? તો ચાલો આગળ જોઈએ. જુઓ મિત્રો, અહીં એક નંબર, તમારી આસપાસના લોકો સાથે તેમની મનપસંદ મીઠાઈ અંગે વાત કરો અને કોઠામાં ભરો. તો મિત્રો, તમારી આજુબાજુ એટલે કે તમારી આસપાસ એટલે કે તમારી આજુબાજુ જે લોકો છે એમને પાસે જવાનું અને એમને પૂછવાનું, શું પૂછવાનું છે? એમની મનપસંદ મીઠાઈ, કે તમને કઈ મનપસંદ મીઠાઈ ભાવે છે, એમને સૌથી વધુ પસંદ હોય એ મીઠાઈનું નામ તમારે પૂછવાનું છે, બરાબર? અને ત્યાર પછી આ રીતે એક કોષ્ટક બનાવવાનું એટલે કે કોઠો બનાવવાનો અને એમાં નોંધ કરવાની છે. તો જુઓ, મનપસંદ મીઠાઈ અને સામે શું લખવાનું? માણસની સંખ્યા. અહીં મીઠાઈનું નામ લખવાનું અને અહીં લખવાનું માણસની સંખ્યા. ઉદાહરણ તરીકે જુઓ, જલેબી તો કેટલા લોકોને પસંદ છે? તો કે 7 લોકોને પસંદ છે જલેબી, બરાબર? તો અહીંયા આપણે માણસની સંખ્યામાં લખવાનું 7, કેમ કે જલેબી 7 માણસોને પસંદ છે, બરાબર? એ રીતે તમારે કોઠો બનાવવાનો છે, બરાબર? તમારા આજુબાજુના લોકો પાસેથી તેમની મનપસંદ મીઠાઈ કઈ છે એ અંગે વાત કરવાની એટલે કે ચર્ચા કરવાની અને ત્યાર પછી આ રીતે કોષ્ટક બનાવવાનું છે. એક બાજુ લખવાનું છે મનપસંદ તેમની મીઠાઈનું નામ લખવાનું અને અહીંયા માણસની સંખ્યા, કે કેટલા લોકોને આ મીઠાઈ ભાવે છે એની સંખ્યા આપણે અહીં લખવાની છે. તો જુઓ, મનપસંદ મીઠાઈમાં જલેબી, તો જલેબી કેટલા લોકોને પસંદ છે? તો કે 7 લોકોને. તો આપણે અહીં માણસની સંખ્યામાં લખશું 7, કેમ કે જલેબી 7 લોકોને પસંદ છે એટલે કે 7 માણસને પસંદ છે, બરાબર? આગળ જુઓ, બરફી, તો બરફી કેટલા લોકોને પસંદ છે? તો બરફી 8 લોકોને પસંદ છે, બરાબર? આગળ જુઓ, પેંડા, તો પેંડા કેટલા લોકોને વધુ પસંદ છે? તો કે 10 લોકોને. તો અહીંયા આપણે લખશું 10, બરાબર? બરાબર ને? માણસોની સંખ્યામાં આવશે 10. આગળ જુઓ, ગુલાબજાંબુ, તો ગુલાબજાંબુ કેટલા લોકોને પસંદ છે? કેટલા લોકોને પસંદ છે ગુલાબજાંબુ? ઓહો, ઘણા બધાને પસંદ છે, બરાબર ને? તો અહીંયા આવશે 15. ગુલાબજાંબુ કેટલા લોકોને પસંદ છે? 15 લોકોને પસંદ છે, બરાબર? આગળ જુઓ, હલવો, તો હલવો કેટલા લોકોને પસંદ છે? કેટલા લોકોને પસંદ છે હલવો? હલવો 9 લોકોને પસંદ છે. તો જુઓ, રસગુલ્લા કેટલા લોકોને પસંદ છે? રસગુલ્લા 4 લોકોને પસંદ છે, બરાબર ને? રસગુલ્લા કેટલા લોકોને પસંદ છે? 4 લોકોને પસંદ છે. તો મિત્રો, તમારે આ રીતે કોષ્ટક બનાવવાનું છે, કોઠો બનાવવાનું છે. તમારી આજુબાજુના લોકો પાસે જવાનું, એમની મનપસંદ મીઠાઈ કઈ છે એ તમારે એમને પૂછવાનું અને ત્યાર પછી કેટલા લોકોને એ મીઠાઈ પસંદ આવે છે એની સંખ્યા પણ લખવાની છે, બરાબર? સમજ પડી ને? બરાબર, આ તમને મેં ઉદાહરણ દ્વારા સમજ આપી છે. તો તમારે પણ આ રીતે કોષ્ટક બનાવવાનું છે, કોઠો બનાવવાનું છે, બરાબર? હવે આપણે આ કોઠા ઉપરથી પ્રશ્નોના જવાબ લખીશું. તો જુઓ અહીં, તો જુઓ નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો. એક નંબરમાં જુઓ, સૌથી વધુ મનપસંદ મીઠાઈ કઈ છે? સૌથી વધુ મનપસંદ મીઠાઈ કઈ છે? તો સૌથી વધારે મનપસંદ મીઠાઈ કઈ છે? જુઓ અહીં કોષ્ટકમાં, જુઓ કોઠામાં, જુઓ કઈ છે? ગુલાબજાંબુ, બરાબર ને? કેમ કે કેટલા લોકોને પસંદ છે? 15 લોકોને પસંદ છે, બરાબર? તો આપણે જવાબમાં લખશું સૌથી વધુ મનપસંદ મીઠાઈ કઈ છે? ગુલાબજાંબુ છે, ગુલાબજાંબુ
સૌથી વધુ મનપસંદ મીઠાઈ ગુલાબજાંબુ છે. કઈ છે? સૌથી વધુ મનપસંદ મીઠાઈ ગુલાબજાંબુ છે, કેમ કે 15 લોકોને ગુલાબજાંબુ પસંદ છે. બરાબર, ચાલો બીજો પ્રશ્ન જોઈએ. બીજો પ્રશ્ન જુઓ, સૌથી ઓછી મનપસંદ મીઠાઈ કઈ છે? સૌથી ઓછી મનપસંદ મીઠાઈ કઈ છે? જુઓ અહીં કોઠામાં રસગુલ્લા. કઈ છે? રસગુલ્લા. કેટલા લોકોને પસંદ છે? 4 જ લોકોને પસંદ છે. બરાબર ને? તો આપણો જવાબ શું આવશે? જવાબમાં લખશું સૌથી ઓછી મનપસંદ મીઠાઈ રસગુલ્લા છે. રસગુલ્લા છે. જો જવાબ, સૌથી ઓછી મનપસંદ મીઠાઈ રસગુલ્લા છે, કેમ કે રસગુલ્લા કેટલા લોકોને પસંદ છે? 4 જ લોકોને પસંદ છે. બરાબર ને? ચાલો આગળ જુઓ. ત્રીજો પ્રશ્ન જુઓ, પેંડા કેટલા માણસોને પસંદ છે? પેંડા કેટલા માણસોને, એટલે કે પેંડા કેટલા લોકોને પસંદ છે? જુઓ અહીં કોઠામાં કેટલા લોકોને, 10 લોકોને પસંદ છે, એટલે કે પેંડા 10 માણસોને પસંદ છે. બરાબર, ચાલો જવાબમાં લખશું પેંડા 10 માણસોને, પેંડા 10 માણસોને પસંદ છે. બરાબર ને? જવાબ આપણો જુઓ, જવાબ પેંડા 10 માણસોને પસંદ છે. બરાબર, ચાલો ચોથો પ્રશ્ન જુઓ, બરફી અને રસગુલ્લા પસંદ કરતા કુલ માણસો કેટલા છે? બરફી અને રસગુલ્લા પસંદ કરતા કુલ માણસો કેટલા છે? બરાબર, અહીં આપણે શું શોધવાનું છે? કુલ માણસોની સંખ્યા શોધવાની છે. બરાબર ને? તો શું કરવું પડશે? અહીં સરવાળો કરવો પડશે. બરાબર ને? તો જુઓ, બરફી કેટલા માણસોની પસંદ છે? 8 માણસોની. અને રસગુલ્લા કેટલા માણસોની પસંદ છે? 4 માણસોની પસંદ છે. બરાબર, અહીં આપણે શોધવાનું શું છે? કુલ માણસોની સંખ્યા શોધવાની છે. બરાબર ને? એ શોધવા માટે આપણે શું કરશું? સરવાળો કરીશું. બરાબર ને? બરફી પ્લસ રસગુલ્લા. બરાબર ને? તો બરફી કેટલા માણસોને પસંદ છે? 8 માણસોને. અને રસગુલ્લા કેટલા માણસોને પસંદ છે? 4 માણસોને પસંદ છે. તો આ બંને સંખ્યામાં આપણે શું કરીશું? સરવાળો કરીશું. તો જુઓ જવાબમાં આપણે 8 + 4, જવાબમાં આપણે લખશું 8 + 4. 8 માં 4 ઉમેર કેટલા થાય? 12. બરાબર ને? કેટલા થાય? 12. તો કુલ કેટલા માણસો થશે? 12 માણસો થશે. બરાબર ને? તો બરફી અને રસગુલ્લા પસંદ કરતા કુલ માણસો 12 થાય. બરાબર, 8 + 4 = 12. કુલ માણસો કેટલા થાય? 12 માણસો થાય. બરાબર, તો અહીં આપણે લખશું બરફી અને રસગુલ્લા, બરફી અને રસગુલ્લા પસંદ કરતા કુલ માણસો 12 થાય. બરાબર, તો જુઓ જવાબ. તો જુઓ, બરફી અને રસગુલ્લા પસંદ કરતા કુલ માણસો 12 થાય છે. બરાબર, તમે ડાયરેક્ટ આ રીતે પણ જવાબ લખી શકો, 8 + 4 = 12 માણસો. કુલ માણસો કેટલા થાય? 12 માણસો. અને આ રીતે પણ તમે જવાબ લખી શકો, બરફી અને રસગુલ્લા પસંદ કરતા કુલ માણસો 12 થાય. બરાબર, સમજ પડી? તો આગળ જુઓ 5 નંબરમાં, ખાલી જગ્યાને ખાલી જગ્યા કરતા વધુ પસંદ કરવામાં આવી. તો જુઓ, અહીં આપણે ખાલી જગ્યા આપેલી છે. બરાબર, તો ચાલો શું આવશે જવાબ? ચાલો બોલો, અહીં શું આવશે જવાબ? તો અહીં આપણે આ ખાલી જગ્યામાં મીઠાઈનું નામ લખવાનું છે. શાનું નામ લખવાનું છે?
मिठाई नु नाम लखवानु छे। चलो बोलो शुं आवशे? तो जुओ अहीं जलेबी अने बर्फी, बराबर। तो जुओ बर्फी केटला माणसोने पसंद छे? 8 માણસોને બરફી પસંદ છે। અને જલેબી કેટલા માણસોને પસંદ છે? 7 માણસોને પસંદ છે, બરાબર। તો આ બેમાં કોને વધુ પસંદ કરવામાં આવી? બરફીને, બરાબર ને? બરફીને વધુ પસંદ કરવામાં આવી છે, બરાબર। બરફીને જલેબી કરતાં વધુ પસંદ કરવામાં આવી છે, બરાબર। તો અહીં ખાલી જગ્યામાં આપણે શું લખશું? આપણે બે આ બે મીઠાઈની વાત કરી છે, તો અહીં આપણે પહેલા ખાલી જગ્યામાં શું લખશું? શું આવશે ખાલી જગ્યામાં? બરફી, બરાબર ને? તો અહીં આવશે બરફી। બરફીને જલેબી કરતા વધુ પસંદ કરવામાં આવી, બરાબર। તો અહીં ખાલી જગ્યામાં લખશું બરફી। અહીંયા શું આવશે ખાલી જગ્યામાં? જલેબી, બરાબર ને? તો જુઓ બરફીને જલેબી કરતા વધુ પસંદ કરવામાં આવી, બરાબર। સમજ પડી ને? તો મિત્રો તમારી જાતે પણ આ રીતે પ્રશ્નો કે ખાલી જગ્યા બનાવીને તમે લખી શકો છો, બરાબર। સમજ પડી? તો મિત્રો તમારે તમારી આજુબાજુ એટલે કે આસપાસ રહેતા લોકો પાસેથી તેમની મનપસંદ મીઠાઈ અંગેની માહિતી મેળવવાની છે અને આ રીતે કોઠામાં નોંધ કરવાની છે, બરાબર। સમજ પડી? પડીને કેવી રીતે નોંધ કરવાની છે તે કોઠામાં સમજ પડી ગઈ? ચાલો આગળ જુઓ। તમારી આસપાસના પ્રાણીઓ પાસેથી પણ માહિતી મેળવો, બરાબર। તો આ માહિતી મેળવવા માટે તમે તમારા મમ્મી કે પપ્પા સાથે ચર્ચા કરજો, બરાબર। તમારી આજુબાજુમાં જો કોઈ પ્રાણીઓ રહેતા હોય તો જેમ કે કૂતરો, બિલાડી, ગાય, ઘોડો, બરાબર, તો આ પ્રાણીઓ વિશે પણ માહિતી તમારે મેળવવાની છે, બરાબર। તેની ચર્ચા તમારે તમારા મમ્મી કે પપ્પા સાથે કરવાની છે, બરાબર। તો મિત્રો તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર 182 ઉપર જુઓ। જો અહીં 2 નંબરમાં તમારા મિત્રોને તેમના ઘરમાં કેટલા માણસો રહે છે તે પૂછો અને કોઠો ભરો। તો મિત્રો તમારે તમારા મિત્રને પૂછવાનું છે કે તેમના ઘરમાં કેટલા લોકો રહે છે, એટલે કે કેટલા સભ્યો રહે છે, એ પૂછીને તમારે કોઠો ભરવાનો છે, એટલે કે કોઠામાં નોંધ કરવાની છે। એ તમારા પાઠ્યપુસ્તકમાં અહીં આ કોઠો આપેલો છે। જુઓ ભેગા રહેતા માણસોની સંખ્યા કેટલા પરિવાર, બરાબર। એક બાજુ ભેગા રહેતા માણસોની સંખ્યા અને એની સામે શું લખવાનું છે? કેટલા પરિવાર। ઉદાહરણ તરીકે જુઓ 1 લાખ, તો એકલા રહેતા હોય એવા કેટલા પરિવાર છે એની તમારે અહીં સંખ્યા લખવાની છે, બરાબર। 1 લાખ તો એની સામે શું લખવાની છે કે એવા કેટલા પરિવાર છે કે જેઓ એકલા રહે છે, 1, 2, 3 જે હોય તે, એ સંખ્યા તમારે અહીં લખવાની છે, બરાબર। આ કોષ્ટક કોણ પૂછીને લખવાનું છે? તમારા મિત્રો સાથે ચર્ચા કરીને આ કોષ્ટક લખવાનું છે, એટલે કે આ કોઠો ભરવાનો છે, બરાબર। જો ત્યાર પછી આ કોઠા ઉપરથી પ્રશ્નો કે ખાલી જગ્યા પણ તમે બનાવીને લખી શકો છો, બરાબર। તો મિત્રો આ તમારે તમારી જાતે કરવાનું છે, બરાબર। જો બાજુમાં મારે ભેગા રહેતા સ્માર્ટ ઘોડાઓનો સ્માર્ટ ચાર્ટ બનાવવો જોઈએ, આ પ્રશ્નોનો જવાબ તમારે શોધવાનો છે। ત્યાર પછી આગળ પાના નંબર 183 ઉપર જુઓ। 3 નંબર, તમારા સહપાઠી મિત્રો આજે નાસ્તામાં શું લાવ્યા છે શોધો અને લખો। સહપાઠી મિત્રો એટલે કે તમારી સાથે જે તમારા વર્ગખંડમાં અભ્યાસ કરે છે એ તમારા મિત્રો, બરાબર। આજે નાસ્તામાં શું લાવ્યા છે એની નોંધ તમારે કરવાની છે, બરાબર। તો જો અહીં એક કોષ્ટક આપેલું છે, અહીં કોઠો આપેલો છે, તો આ રીતે તમારે આ કોઠો બનાવવાનો, એક બાજુ લખવાનું નાસ્તાની વાનગી અને એની સામે લખવાનું વિદ્યાર્થીઓની સંખ્યા, બરાબર। ઉદાહરણ તરીકે જોઈએ તો બટાકા પૌવા, તો આજે તમારા કેટલા મિત્રો બટાકા પૌવા લાવ્યા છે એની નોંધ તમારે, એટલે કે વિદ્યાર્થીઓની સંખ્યા, અહીં તમારા મિત્રોની સંખ્યા લખવાની, કે આજે 6 બાળકો બટાકા પૌવા લાવ્યા છે એ રીતે, બરાબર। ત્યાર પછી ખીચડી કેટલા બાળકો લાવ્યા છે, થેપલા કેટલા બાળકો લાવ્યા છે, એ પ્રમાણે તમારે સંખ્યા નોંધવાની છે, બરાબર। કોને પૂછીને લખવાનું છે? આ તમારા સહપાઠી એટલે કે તમારા મિત્રોને પૂછીને લખવાનું છે, બરાબર। અને ત્યાર પછી તમે એ કોઠા ઉપરથી પ્રશ્નો કે ખાલી જગ્યા
બનાવીને લખી શકો છો. જેમ કે સૌથી વધારે બાળકો આજે નાસ્તામાં કઈ વાનગી લાવ્યા છે, એ રીતે પ્રશ્નો તમે બનાવી શકો છો. બરાબર બરાબર સમજ પડી ને મિત્રો? આ તમારે તમારી જાતે કરવાનું છે. તો મિત્રો આપણે કાલે ફરી મળીશું, ત્યાં સુધી આવજો.